એક એપ્રિલ ઓગણીસો છત્રીસના રોજ ઓડિશાનું ગઠન થયું હતું એક એપ્રિલ ઓગણીસો ને છત્રીસના રોજ ઓડિશાનું ગઠન થયું હતું મિત્રો ભાષાના આધારે એનું ગઠન થયું હતું ઓડિશામાં ઉડિયા ભાષા બોલવામાં આવે છે અને ઉત્કલ દિવસ અથવા તો ઓડિશા દિવસ જે છે મિત્રો એને ઉડી ઉડિયા ભાષામાં ઉત્કલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષનું સમાપન સમારોહ ક્યાં સંપન્ન થયું છે તો મિત્રો એ રોમ ખાતે થયું આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ વર્ષ બે હજાર બાવીસમાં બાજરા એટલે કે મિલેટ્સ જાડા અનાજને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો સંયુક્ત રાષ્ટ્રે વર્ષ બે હજાર ત્રેવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ જાહેર કરાયો બરાબર અને હવે આ આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષનો સમાપન સમારોહ મિત્રો ઇટાલીના પાટનગર રોમ ખાતે આયોજન થયું છે હાલમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે સિમ્પોઝિયમ કન્વર્જન્સ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે સિમ્પોઝિયમ કન્વર્જન્સ બે હજાર ચોવીસનું આયોજન કરાયું તો ગણપત યુનિવર્સિટી રાઈટ આન્સર થશે તો સ્ટાર માર્ક કરજો ગુજરાતના તમામ પ્રશ્નો જેટલા પણ હોય છે એ બધા આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે હાલમાં કોણે પીઆઈ ના પ્રધાન મહાનિર્દેશકના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે તો પીઆઈબી એટલે કે

બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જી કે સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ ચુમ્માલીસથી વધારે કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે ગઈ તમામ એક્ઝામમાં સો ટકા કરંટ અફેર આપણું પૂછાયું છે

ફિલી જીઆઈ ટેગ મળ્યો છે અયોધ્યાના બેસાના લાડુને જીઆઈ ટેગ મળ્યો છે ઓડિશાની રેડ આન્ટ ચટણીને પણ જીઆઈ ટેગ મળ્યો છે હાલમાં યુથ બોક્સિંગ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતીય દળે કેટલા મેડલ જીત્યા છે તો યુથ બોક્સિંગ વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ભારતીય દળે મિત્રો છવ્વીસ મેડલ જીત્યા કેટલા છવ્વીસ મેડલ જેમાં પાંચ ગોલ્ડ છે બાર બ્રોન્ઝ મેડલ છે અને નવ સિલ્વર મેડલ છે નિશાલમાં આઈ એ કયો દસ દિવસીય યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે તો આઈ એટલે કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા દસ દિવસીય યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે મિત્રો ગગન શક્તિ બરાબર ગગનશક્તિ એ ભારતના અલગ અલગ શહેરોમાં આનું આયોજન થશે બરાબર ગગનશક્તિ તમારે ખાસ યાદ રાખવાનું છે દસ દિવસીય યુદ્ધ અભ્યાસ છે હાલમાં કોની હોકી ઇન્ડિયા એવોર્ડ્સ બે હજાર ત્રેવીસમાં હોકી પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદગી થઈ છે રેટ નાઇન્ટી સમારોહનું આયોજન થયું છે તો ફ્રેન્ડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની સ્થાપનાવમાં વર્ષનો વર્ષમાં પ્રવેશ કર્યો છે બરાબર આરબીઆઈ ની સ્થાપના થઈ હતી એક એપ્રિલ ઓગણીસો ના રોજ બરાબર તો આ વર્ષે એક એપ્રિલ બે હજાર ચોવીસમાં એ નેવમાં વર્ષમાં પ્રવેશ કરે છે તો મુંબઈ ખાતે આરબીઆઈનું હેડક્વાર્ટર આવેલું છે અને અહીંયા આરબીઆઈ એટ ધ રેટ નાઇન્ટી સમારોહનું આયોજન થયું આરબીઆઈના મિત્રો હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ અને શક્તિકાંત દાસ આરબીઆઈના પચીસમા નંબરના ગવર્નર છે આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ કોલકાતામાં થઈ હતી ઓગણીસો ને સાડત્રીસમાં આરબીઆઈનું હેડક્વર્ટર મિત્રો મુંબઈ ખસેડવામાં આવ્યું નેશિયામાં કોણે દસ હજાર મીટર રેસમાં નેશનલ રેકોર્ડ તોડ્યો છે આંશિક રૂપથી યુરોપના સેંગેન યાત્રા ક્ષેત્રમાં સામેલ થયા છે તો મિત્રો તમારા મગજમાં પહેલો પ્રશ્ન થશે આ સેંગેન યાત્રા ક્ષેત્ર શું છે તો યુરોપિયન કન્ટ્રીસ હોય છે મિત્રો બરાબર આ યુરોપિયન કન્ટ્રીસમાં યુરોપીય દેશોનું એક સમૂહ છે કેટલા ઓગણત્રીસ ઓગણત્રીસ યુરોપિય દેશોનું સમૂહ છે આ સેંગેન ક્ષેત્ર આમાં એક બીજા દેશમાં જવા માટે કોઈ વિઝાની જરૂર પડતી નથી કોઈ આઈડી કાર્ડની જરૂર પડતી નથી જેવી રીતના આપણે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ભારતમાં જઈએ તેવી રીતના આ લોકો એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશ કરી શકે ઓગણત્રીસ દેશોનો સમૂહ છે સેંગેન યાત્રા ક્ષેત્ર એમાં આવે બુલ્ગારિયા અને રોમાનિયા આ બંને દેશોને પણ સામેલ કરવામાં આવ્યા છે હાલમાં સીતારામ મીણા કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા છે તો સીતારામ મીણાને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર નાઇજર કયા દેશમાં નાઇજર દેશમાં મિત્રો હાલમાં દિનકર દિનકરસ્તાના ગામ્બિયામાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા અભય ઠાકુર મ્યાનમારમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા વિનય કુમાર રશિયામાં ભારતના નેક્સ્ટ રાજદૂત નિયુક્ત કરાયા છે

હાલમાં કોણે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વિકેટની પાછળ કેચ પકડીને રેકોર્ડ બનાવ્યો છે તો ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વિકેટ પાછળ ત્રણસો કેચ પકડીને રેકોર્ડ બનાવ્યો છે મહેન્દ્રસિંહ ધોનીએ કોણે એમ એસ ધોનીએ મિત્રો એમ એસ ધોનીએ ટોટલ સાત હજાર રન બનાવવાવાળા પ્રથમ વિકેટકીપર પણ બન્યા બરાબર તો આ બંને યાદ રાખો હાલમાં ડબલ્યુએચ કોરોના વાયરસની દેખરેખ માટે કયો વૈશ્વિક લેબ નેટવર્ક લોન્ચ કર્યો તો વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન દ્વારા કોરોના વાયરસની દેખરેખ માટે કયો વૈશ્વિક લેબ નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યો તો મને રાઈટ આન્સર છે આમાં કોવિનેટ બરાબર કોવિનેટ રાઈટ આન્સર છે હવે ડબલ્યુએચની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસ ના રોજ થઈ હતી એનું હેડ ક્વાર્ટર જીનેવા ખાતે આવેલું છે એના અધ્યક્ષ છે હાલમાં ટેડ્રોસ અધાનો કેવી રીયસ હાલમાં કોની ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના સીએમડીના રૂપમાં પસંદગી થઈ છે તો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એના સીએમડીના રૂપમાં હાલમાં ગિરિજા સુબ્રમણ્યમની પસંદગી થઈ છે કોની થઈ છે ગિરિજા સુબ્રમણ્યમની પસંદગી થઈ છે ગિરિજા સુબ્રમણ્યમ તો મિત્રો હાલમાં ઋતુરાજ અવસ્થિ લોકપાલમાં ન્યાયિક સદસ્યના રૂપમાં શપથ લીધી સહાયક બન્યા છે કમલ કિશોર સદાનંદ દાતે એનઆઈએના નવા પ્રમુખ બન્યા છે હંસા મિશ્રા યુપીએસસી ડાયરેક્ટર બન્યા છે હાલમાં કયો બેંક શિક્ષા શાખામાં સો ટકા હિસ્સેદારી વેચશે તો શિક્ષા શાખામાં સો ટકા હિસ્સેદારી કયો બેંક વેચશે એચડીએફસી બેંક એકત્રીસ માર્ચ મનાવાય ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર જનરલ બન્યા છે મોસમી ચક્રવર્તી કોણે ફિકી મહિલા સંગઠનના અધ્યક્ષનો પદવાર સંભાળ્યો તો જોય શ્રીદાસ વર્માએ હાલમાં મિયામી ઓપન ટેનિસમાં મહિલા એકલનો ખિતાબ જીત્યો ડેનિયલ કોલિસે ક્યાંના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો તો મથુરા રાઇટ આન્સર છે હાલમાં આવેલ ઇન્ડિયા ટીબી રિપોર્ટ બે ચોવીસ મુજબ ભારતમાં નવા ટીબી મામલામાં કેટલા ટકાની કમી આવી તો સોળ ટકાની હાલમાં કોને ઈએનબીએનો પ્રતિષ્ઠિત લાઈફ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો તો વિનીત જૈનને ભારતનું પ્રથમ આયુર્વેદિક કેફે ક્યાં ખોલવામાં આવ્યું તો દિલ્હી ખાતે કોને આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ એવોર્ડથી સન્માનિત કરાયા તો મીના ચંદારાને હાલમાં કોણ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી શિક્ષક અધ્યક્ષ મોસમી બસુ આરઆઈએલ એ અદાણીના મધ્યપ્રદેશ પાવર પ્રોજેક્ટમાં કેટલા ટકા હિસ્સેદારી ખરીદી છવ્વીસ ટકા હાલમાં ડેનિયલ કહાને મેનું નિધન થયું છે તેઓ કોણ હતા મનોવૈજ્ઞાનિક હતા હાલમાં કયા દેશે ચીનની મદદથી સબમરીન બેસ બનાવ્યો છે તો બાંગ્લાદેશે હાલમાં કચ્છથીવ દ્વીપ ચર્ચામાં છે અને કયા દેશને આપવામાં આવ્યું તો શ્રીલંકાને હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક કોડ લિવિંગ ઇન ધ શેડો ઓફ વિમેન્સ પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ કરાયો મધુમિતા મુંગિયાને હાલમાં કઈ બેંકે ગિફ્ટ સિટીમાં એનઆરઆઈ ગ્રાહકો હેતુ અમેરિકી ડોલરથી સાઉદી જમાની ડિજિટલ સેવા રજૂ કરી એક્સિસ બેન્ક રાઈટ આન્સર છે હાલમાં ક્યાં બસંત તહેવાર સિગમોત્સવ મનાવવામાં આવ્યો રાઈટ આન્સર તો મિત્રો ગોવા ખાતે આજનો પ્રશ્ન છે હાલમાં કયા દેશે ફોન પેથી યુપીઆઈ પેમેન્ટની શરૂઆત કરી છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ